ईमानदारीની મિસાલની આ ઘટના એવી છે કે મહેસાણામાં મહેશભાઈ ઉર્ફ ચિરાગભાઈ ગોપાલભાઈ ઠાકોર પોતાની પત્ની અને 13 વર્ષીય પુત્ર શિવમ સાથે રહે છે। 13 વર્ષીય શિવમ હૈદરી ચોક ખાતે આવેલી શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરે છે। ત્યારે તારીખ 22ના રોજ બપોરના 12:15 વાગ્યે મહેશભાઈ તેમના પુત્રની સાથે તેઓને શાળાએથી લેવા ગયા હતા। ત્યારે પરત ફરતા દરમિયાનમાં ધોબીઘાટ વિસ્તારમાંથી તેઓ પસાર થયા ત્યારે તેમની આગળ મોટરસાયકલ લઈને જતા એક કાકાની થેલી મોટરસાયકલના સાઈડમાં હુકમાંથી બમ્પ આવતા પડી ગઈ હતી। શિવમે આ થેલીને બાઇક પરથી પડતા જોતા પપ્પાને કહ્યું કે તેના પપ્પાએ મોટરસાયકલ રોકી થેલી લાવવા કહ્યું હતું। બાદમાં તેના પપ્પાએ મોટરસાયકલ પૂર ઝડપે ચલાવી કાકાના મોટરસાયકલનો પીછો કર્યો અને કાકાને રોકવા બૂમાબૂમ કરી, જો કે કાકાને બૂમો ન સંભળાતા તેઓ રોકાયા ન હતા, જેથી પિતા પુત્રને થેલી પોતાના ઘરે લઈ જવી પડી હતી। પોતાના ઘરે જઈ થેલીમાં જોતા શાકભાજી હતી અને નીચેના ભાગે સોનાનો હાર અને સોનાની બંગડીઓ મળી, કુલ 14 તોલા સોનાના દાગીના હતા। આ જોઈ મહેશભાઈ ચોંકી ઉઠ્યા અને તરત તેમણે આ થેલી તેના માલિકને પરત કરવાનું વિચારી લીધું। થેલીમાં દાગીનાનું બિલ પણ હતું, જો કે મહેશભાઈએ બે વ્યક્તિઓના નામ હોવાથી તાત્કાલિક કોઈનો સંપર્ક કર્યો ન હતો। કોઈ પોલીસ ફરિયાદ કરે તો તેને પરત કરવાનું વિચારી લીધું। જ્યારે આજ રોજ સમાચારપત્રમાં 14 તોલા સોનાના દાગીના ખોવાયા હોવાના સમાચાર વાંચી તેમણે પોતાના પાડોશીની સાથે પોલીસ મથકે પહોંચી ફરિયાદ કરી। બાદમાં પોલીસે ખરાઈ કરી દાગીનાના મૂળ માલિક ધીણોજ ગામના રણછોડભાઈ ચૌધરી નામના શિક્ષક દાગીના તેઓના હોવાથી તેમને પરત કર્યા, જેથી મહેશભાઈ અને તેમના પુત્ર શિવમની ઈમાનદારીને બિરદાવી અને શિવમને 5,000 રૂપિયા રોકડા ઇનામ રૂપે આપ્યા। આ ઉપરાંત શિવમના ધોરણ 10 સુધી અભ્યાસ કરે ત્યાં સુધીનો ખર્ચ પણ તમામ ઉઠાવવાની જવાબદારી લીધી હતી।